આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રકાશ વગાસિયા. આપણે આગળ ના વિડિયોમાં ચેપ્ટર નંબર 1 નામાનો પરિચય અને પારિભાષિક શબ્દની સમજ. આપણે પારિભાષિક શબ્દોમાં 5 શબ્દો આપણે જોયા હતા. આગળ હવે છઠ્ઠા શબ્દની શરૂઆત કરીએ તો ખરીદી. મિત્રો, ખરીદી છે ને એક સામાન્ય વ્યાખ્યા છે. તો કે ખરીદીની વ્યાખ્યા નામાંમાં શું થાય છે એ જોઈએ. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર. ઉધારનો બીજો અર્થ થાય છે શાખ પર. મેળવે શબ્દ આવવો જોઈએ. મેળવે તેને માલની ખરીદી કહેવાય છે. ફરી એક વખત, પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે તેને માલની ખરીદી કહેવાય છે. વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે ખરીદ ખાતે ઉધાર થાય છે. વેપારી જ્યારે ધંધામાં માલ ખરીદે ત્યારે એ વેપારીની ખરીદી કહેવાય, અને ખરીદી છે એ વેપારી તેના ચોપડામાં ઉધાર કરે છે. માટે આપણે કહી શકીએ કે ખરીદીની ઉધાર બાકી હોય છે. ખરીદીની ઉધાર બાકી હોય છે. હવે તમને પ્રશ્ન થશે, આ શું છે ઉધાર બાકી? નવો શબ્દ આવ્યો. તો કે આની વ્યાખ્યા આપણે આગળ શીખવાના છે. ફરી એક વખત વ્યાખ્યા જોઈએ. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર મેળવે તેને માલની ખરીદી કહેવાય છે. વેપારી જ્યારે માલ ખરીદે ત્યારે ખરીદ ખાતે ઉધાર થાય છે. અને ખરીદીની કઈ બાકી હોય છે મિત્રો? તો કે ખરીદીની ઉધાર બાકી હોય છે. આગળની વ્યાખ્યા, વેચાણ. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર. ઉધારને આપણે કહી શકીએ છીએ શાખ પર. ગ્રાહકને આપે, અહીંયા શબ્દ ઉપર ખાસ જોજો. ગ્રાહકને આપે તેને માલનું વેચાણ કહેવાય છે. વેપારી જ્યારે ધંધામાં માલ વેચે ત્યારે વેચાણ ખાતે જમા કરે છે. તો ખરીદીની વ્યાખ્યા અને વેચાણની વ્યાખ્યામાં ફરક એટલો જ છે. બંને વ્યાખ્યા સેમ છે. ખરીદી કરવી હોય તો આપણે વસ્તુ મેળવવી પડે, અને વેચાણ કરવું હોય તો આપણે વસ્તુ આપવી પડે. એટલા માટે અહીંયા કહી શકાય કે વેચાણ કોને કરવાનું હોય? તો કે વેચાણ ગ્રાહકને કરવાનું હોય. એટલા માટે અહીંયા ગ્રાહક શબ્દ આપેલો છે. ફરી એક વખત વ્યાખ્યા જોઈએ. પેઢી ધંધાનો માલ રોકડેથી, ચેકથી કે ઉધાર. ગ્રાહકને આપે તેને માલનું વેચાણ કહે છે. વેપારી જ્યારે ધંધામાં માલ વેચે ત્યારે વેચાણ ખાતે જમા કરે છે. તો ઉપરની જેમ ખરીદીની ઉધાર બાકી હોય તો સ્વાભાવિક છે એનાથી ઊંધું છે વેચાણ. તો આપણે કહી શકીએ કે વેચાણની જમા બાકી હોય છે. આગળની વ્યાખ્યા ઉપર જઈએ. દેવાદાર. તમારા માટે વિદ્યાર્થી મિત્રો આ એક નવો શબ્દ છે. દેવાદાર. દેવાદાર અને લેણદાર આ બંને શબ્દને સમજવા કઠણ ભર્યા છે. આ બંને શબ્દ ઉપર જ નામો નભે છે એમ કહી શકાય. તો દેવાદારની વ્યાખ્યા જોઈએ. ધંધારે જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી હોય તેવી વ્યક્તિ એટલે દેવાદાર. ધંધો જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી છે તે વ્યક્તિ એટલે દેવાદાર. તો અહીંયા તમને શબ્દ એવો છે કે ધંધો, ભાઈ ધંધાએ થોડો પૈસા લેવાના બાકી હોય. આગળના વિડીયોમાં પણ આપણે વાત કરી કે ધંધો અને ધંધાનો માલિક બંને એક જ છે એવું તમારે માનવું. તો ધંધાના માલિકે જેની પાસેથી પૈસા લેવાના બાકી હોય તે વ્યક્તિ એ ધંધાનો દેવાદાર કહેવાય. તો એક ઉદાહરણ જોઈએ કે અ વ્યક્તિ છે અને સામે એક બ વ્યક્તિ છે. અ વ્યક્તિ બ વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરે છે.
અવ્યક્તિ બહુવ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરે છે તો અવ્યક્તિએ બહુવ્યક્તિ પાસેથી પૈસા લેવાના બાકી છે તો અવ્યક્તિ બહુવ્યક્તિને દેવાદાન કરે છે બહુવ્યક્તિને દેવાદાન કરે છે અને મિત્રો આ બહુવ્યક્તિ છે ને એ અવ્યક્તિની મિલકત પણ બની તો તમને પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા તો વ્યક્તિ છે વ્યક્તિ કેમ મિલકત બને ધંધાની તો વ્યક્તિ મિલકત એટલા માટે બને કારણ કે બહુ વ્યક્તિ પાસેથી એને નાણાં લેવાના છે અને નાણાં રોકડ ચેક આ જે પૈસા છે એ પૈસા એ ધંધાની મિલકત છે માટે આ બહુ વ્યક્તિ છે એ અવ્યક્તિનો દેવાદાર બને અને દેવાદાર એ ધંધાની મિલકત કહી શકાય છે ફરી એક વખત વ્યાખ્યા જોઈએ ધંધાએ જેની પાસેથી રકમ વસૂલ કરવાની બાકી હોય તેવી વ્યક્તિ એટલે દેવાદાર ઉદાહરણમાં જોયું તે રીતે અવ્યક્તિએ બહુ વ્યક્તિને ઉધાર વેચાણ કર્યું છે અવ્યક્તિ બહુ વ્યક્તિ પાસે નાણાં માંગે છે માટે બહુ વ્યક્તિ છે એ અવ્યક્તિનો દેવાદાર કહેવાય આગળની વ્યાખ્યા લેણદાર ધંધાએ જેને રકમ ચૂકવવાની બાકી છે તેવી વ્યક્તિ એટલે લેણદાર તો આ બંનેની વ્યાખ્યામાં થોડોક જ ડિફરન્સ છે અહીંયા દેવાદારની વ્યાખ્યામાં જોઈએ તો નાણાં લેવાના બાકી છે લેણદારની વ્યાખ્યામાં જોઈએ તો નાણાં ચૂકવવાના બાકી છે નાણાં ચૂકવવાના બાકી છે જો આપણે કોઈને નાણાં ચૂકવવાના બાકી હોય તો સામેવાળો વ્યક્તિ આપણો લેણદાર આપણે કોઈની પાસેથી નાણાં લેવાના બાકી હોય તો સામેવાળો વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય ફરી એક વખત ઉદાહરણ સમજીએ તો અવ્યક્તિ અને બહુવ્યક્તિ બે છે અવ્યક્તિ બહુવ્યક્તિને ઉધાર વેચાણ કરે છે ઉધાર વેચાણ કરે છે તો અવ્યક્તિએ બહુવ્યક્તિ પાસેથી નાણાં મેળવવાના છે માટે અવ્યક્તિ બહુવ્યક્તિને મિત્રો શું કહે છે દેવાદાર કહે છે એની જેવું જ તે બહુવ્યક્તિએ અ પાસેથી ઉધાર માલ મેળવ્યો છે બરોબર સાંભળ્યું બહુવ્યક્તિએ અવ્યક્તિ પાસેથી માલ મેળવ્યો છે તો બહુવ્યક્તિએ અને નાણાં ચૂકવવાના છે તો બહુવ્યક્તિ અવ્યક્તિને લેણદાર કહે છે તો અહીંયા દેવાદાર અને લેણદાર સામસામેનો પક્ષ હોય છે અને મિત્રો આ દેવાદાર અને લેણદારના સંબંધો કેમ ઉભા થાય તો કે ચોક્કસપણે શબ્દમાં છે વ્યાખ્યામાં છે બાકી જ્યારે ધંધામાં ઉધાર વ્યવહાર કરવામાં જ્યારે ધંધામાં ઉધાર વ્યવહાર કરવામાં આવે ત્યારે દેવાદાર અને લેણદારના સંબંધો ઉભા થાય ત્યાં સિવાય ઉભા થાય નહીં અને આજે કયો એવો ધંધો છે મિત્રો કે જ્યાં ઉધાર વ્યવહાર ન થતા હોય જો તમારે સમાજમાં માર્કેટમાં ટકી રહેવા માટે તમારે થોડા ઘણા અંશે ઉધાર વ્યવહાર તો કરવા જ પડે અને ઉધાર વ્યવહાર તમે જ્યારે કરો ત્યારે દેવાદાર અને લેણદારના સંબંધો ઉભા થાય છે આગળની વ્યાખ્યા નંબર 10 માલ વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય તે ચીજ વસ્તુ ને માલ કહેવાય વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય તે ચીજ વસ્તુ એ વેપારી માટે માલ કહેવાય જોઈએ એટલે કે જે ચીજ વસ્તુની ખરીદી કરી જેનો ઉદ્દેશ વેચાણ કરવાનો હોય છે યાદ રાખજો મિત્રો અહીંયા વસ્તુ ખરીદી અને વસ્તુ વેચવાનો ઉદ્દેશ હોય અને એ વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય તો એ વસ્તુ વેપારી માટે માલ કહેવાય ઉદાહરણ સમજીએ કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય કાપડના વેપારી માટે કાપડ શું કહેવાય માલ કારણ કે કાપડનો વેપારી હોય તે કાપડ ખરીદે
અને પછી જે કાપડને હું કરે છે વેચાણ કરે છે એટલા માટે કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય બીજું ઉદાહરણ છે હીરાના વેપારી માટે હીરા માલ કહેવાય કારણ કે હીરાનો વેપારી છે એ હીરાની ખરીદી કરે અને શા માટે ખરીદી કરે તો કે એનો ઉદ્દેશ વેચાણ કરવાનો હોય છે માટે હીરા એ પણ હીરાના વેપારી માટે માલ કહેવાય હવે ત્રીજું ઉદાહરણ છે એ યોગ્ય નથી બંધ બેસતું નથી બરોબર સાંભળજો કાપડના વેપારી માટે હીરા માલ ગણાય નહીં કાપડના વેપારી માટે કાપડ માલ ગણાય હીરાના વેપારી માટે હીરા માલ ગણાય પણ કાપડના વેપારી માટે હીરા માલ ગણાય નહીં કારણ કે કાપડના વેપારીનો ઉદ્દેશ શું હોય છે કાપડનો ખરીદી કરી અને કાપડનું વેચાણ કરવાનું પણ કાપડના વેપારીનો ઉદ્દેશ આવો નથી હીરાની ખરીદી કરી અને હીરાનું વેચાણ કરવું આવો ઉદ્દેશ છે નહીં માટે કાપડના વેપારી માટે હીરા માલ ગણાય છે નહીં તેવી જ રીતે હજી એક ઉદાહરણ લઈએ હીરાના વેપારી માટે કાપડ માલ ગણાય નહીં હીરાના વેપારીનો ઉદ્દેશ શું હોય છે હીરાનું ખરીદ વેચાણ કરવાનું કાપડનું ખરીદ વેચાણ કરવાનું નથી તો કાપડ એના માટે માલ ગણાય નહીં એક ટૂંકું અને ટચ ઉદાહરણ લઈએ કોઈ રત્ન કલાકાર ભાઈ જેને આપણે હીરાનો વેપારી કહીએ છીએ હીરાનો માળેદાર કહીએ છીએ આ રત્ન કલાકાર ભાઈ જે પોતે હીરા ઘસવાનું કામ કરે છે એના માટે હીરા માલ ગણે પણ પોતાની જીવન જરૂરિયાત માટે કાપડની દુકાનમાંથી એ જ્યારે કાપડ ખરીદવા જાય ત્યારે એ ચોક્કસતાથી એવું બોલે છે કે હું કાપડ લેવા જાઉં છું હું માલ લેવા જાઉં છું એવું બોલતો નથી પણ આની જગ્યાએ જો કાપડનો વેપારી હોય અને બીજી દુકાને કાપડ લેવા જતો હોય તો એ ચોક્કસતાથી કહે છે કે હું માલ લેવા જાઉં છું કારણ કે કાપડનો વેપારી છે અને એ કાપડ લેવા જાય છે આગળની વ્યાખ્યા આપણે જોઈએ વ્યાખ્યા નંબર 11 ઉપજ જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે અને તેની સામે અવેજ મેળવવામાં આવે શબ્દ તમારા માટે નવો છે અવેજ તો એ અવેજ શબ્દને આપણે આગળ શીખવાના છીએ મેળવવાની બાકી રહે તેવી અવેજ ઉપજ કહેવાય છે ફરી એક વખત વ્યાખ્યા કરીએ જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે અને તેની સામે અવેજ મળે કે મળવાની બાકી રહે તેવી અવેજને ઉપજ કહેવાય છે અહીંયા રકમ મળવાની બાકી છે અથવા તો રકમ મળે પણ છે આ બંને પોઈન્ટ છે મળવાની બાકી પણ છે અને મળે પણ છે તો તેને કહેવામાં આવે છે ઉપજ લખેલું છે અહીંયા ઉધાર વેચાણમાં વેચાણની રકમ મળવાની બાકી છતાં તેને ઉપજ કહે છે આગળ આપણે ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ લઈએ અવ્યક્તિ બહુ વ્યક્તિને ઉધાર માલ વેચે છે ઉધાર માલ વેચવાથી માલનું વેચાણ થાય છે પણ નાણાંની લેવડ દેવડ થતી નથી તો અવ્યક્તિને બહુ વ્યક્તિ પાસેથી ઉપજ થશે એવું માનવામાં આવે છે કયા અર્થે તો કે મળવાની બાકી રહે એ અર્થે અને જો મળી જાય તો પણ ઉપજ કહેવાય એના પણ ઉદાહરણ લીધા છે મળેલ વ્યાજ દાખલા તરીકે આપણે પેઢીમાંથી કોઈ વ્યક્તિને વ્યાજે નાણાં આપ્યા હોય અને આ નાણાંનું વ્યાજ પાકવાની તારીખ આવી ગઈ હોય અને એ વ્યક્તિ આપણને વ્યાજ આપે તો એ આપણે શું કહેવાશે ઉપજ કહેવાય છે ડિવિડન્ડ ભાડો આ બધી જ આપણી ઉપજ કહેવાય તો બંને ઉદાહરણ લીધા છે મિત્રો ફરી એક વખત જોઈએ જ્યારે વસ્તુ કે સેવા આપવામાં આવે અને તેની સામે અવેજ મળે અહીંયા સુધી રાખી અવેજ મળે તો કે અવેજ મળે તો મળે વ્યાજ ડિવિડન્ડ અને ભાડું
આ ત્રણમાં નાણા આપણને મળી જાય છે તો પણ તેને ઉપજ કહેવાય. મળવાની બાકી રહે, પૈસા મળવાના બાકી રહે તો પણ તેને ઉપજ કહેવાય. ઉદાહરણ છે આપણી સમક્ષ, ઉધાર વેચાણમાં વેચાણની રકમ મળવાની બાકી હોય છતાં પણ તેને ઉપજ કહેવામાં આવે છે. આગળની વ્યાખ્યા આવક. હવે તમને પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો, ઉપજ અને આવક બંને એક ન કહેવાય? નહીં, બંને વચ્ચે ઘણો તફાવત છે. વ્યાખ્યા જોઈએ તો કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ દ્વારા જે રકમ પ્રાપ્ત થાય તેને આવક કહેવાય. અહીંયા ધંધાકીય એકમની અંદર એ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને એમાંથી નાણાં મળતા હોય તેને આવક કહેવાય. જોઈએ છે ઉદાહરણ, માલનું વેચાણ કરવાથી મળેલી રોકડ. માલનું વેચાણ કરો અને તમને નાણાં મળે તો એ તમારી આવક કહેવાય. કારણ કે ધંધો છે તમારો, અને એ ધંધો શા માટે તમે સ્થાપ્યો છે? તો કે માલની ખરીદી કરી અને માલનું વેચાણ કરવા માટે સ્થાપ્યો છે. તો આમાંથી તમને જે રોકડા મળે તેને શું કહેવાય? આવક કહેવાય. તો સાહેબ બંનેમાં મળે જ છે, તો કેમ આવો પ્રશ્ન? તો કે અહીંયા પ્રશ્ન એ છે કે તમારો ધંધો અહીંયા વ્યાજે ફેરવવાનો નથી, તમારો ધંધો અહીંયા ભાડાનો નથી. તમારી એક દુકાન છે અને એની ઉપર એક બીજી દુકાન છે, જે દુકાન તમે ભાડે આપી છે, તો એનામાંથી તમને જે ભાડું મળે એ તમારી ઉપજ કહેવાય. તમારી જે કાપડની દુકાન છે એમાંથી તમે કાપડ વેચો અને જે નાણાં મળે એ તમારી આવક કહેવાય. ધંધામાંથી પૈસા મળે એને આવક કહેવાય, અને ધંધાની બહારથી તમને પૈસા મળે એને કહેવામાં આવે છે ઉપજ. આગળની વ્યાખ્યા, ખર્ચ કે મહેસૂલી ખર્ચ. જે ખર્ચે રકમનો લાભ, જે તે હિસાબી સમય પૂરતો હોય તે ખર્ચે રકમને ખર્ચ કે મહેસૂલી ખર્ચ કહેવાય છે. આપણે નાણાનો ખર્ચ કરીએ છીએ અને એ ખર્ચ હિસાબી સમય પૂરતો હોય. હિસાબી સમય, એ પ્રશ્ન ઉભો થાય કે હિસાબી સમય એટલે શું? તો કે હિસાબી સમય એક વર્ષનો હોય છે. હિસાબી સમય પૂરતો હોય તો તે ખર્ચે રકમને ખર્ચ કે મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. તો સર એને મહેસૂલી ખર્ચ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ ખર્ચ સમયના ટૂંકા ગાળા માટેનો છે, એક વર્ષ કે એક વર્ષ કરતા ઓછા સમય માટેનો છે, એટલા માટે તેને મહેસૂલી ખર્ચ કહેવાય. ઉદાહરણ જોઈએ, ચૂકવેલ પગાર. આપણી દુકાનની અંદર કામ કરતો કર્મચારી, કામ કરતો વ્યક્તિ, એને આપણે પગાર આપીએ છીએ, તો એ પગાર આપણા માટે ખર્ચ કહેવાય. ચૂકવેલ જાહેરાત ખર્ચ. આપણે ધંધાના વિકાસ માટે, ધંધાની પ્રતિષ્ઠા માટે જે નાણાં આપણે ચૂકવીએ છીએ અને જાહેરાત કરાવીએ છીએ, તો એ પણ આપણા માટે ખર્ચ છે. ફરી એક વખત વ્યાખ્યા જોઈએ, જે ખર્ચની રકમનો લાભ, જે તે હિસાબ સમય પૂરતો હોય તે ખર્ચે રકમ ખર્ચ કે મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. પગાર છે, પગાર કોઈના પાંચ પાંચ વર્ષના ન હોય, પગાર એક વર્ષનો હોય વધુમાં વધુ, અથવા તો એક મહિનાનો હોય, બે મહિનાનો હોય, છ મહિનાનો પગાર હોય, પણ એક વર્ષ કરતા વધારે પગાર હોતો નથી. આગળ નુકસાન. તો તમને એ પ્રશ્ન થશે, ખર્ચ અને નુકસાનમાં શું ફરક? ખર્ચ અને નુકસાનમાં પણ એટલો જ ફરક છે જેટલો ઉપજ અને આવકમાં છે. તો કે નુકસાન, નુકસાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વિના ગુમાવેલી રકમ. સ્વાભાવિક વાત છે મિત્રો, નુકસાન જાય એમાં કઈ લાભ ન મળે, નુકસાન જાય એમાં કઈ લાભ મળે નહીં. નુકસાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વિના ગુમાવેલી રકમ. ઉદાહરણ તરીકે ઘાલખાત. નવો અર્થ છે તમારા માટે ઘાલખાત. ઘાલખાત કોને કહેવાય? તો કે આપણે આગળના વિડિયોની અંદર ઘાલખાત કોને કહેવાય એની આપણે વ્યાખ્યા સમજવાના છીએ. ટૂંકમાં કહી દઉં, ઘાલખાત તો આપણી કાઠિયાવાડી ભાષામાં કોઈ આપણા નાણા બૂચ મારી દે એને આપણે ઘાલખાત કહીએ. કોઈ આપણા નાણા બૂચ મારી દે એને આપણે શું કહીએ?
એટલા માટે તો કીધું છે તમે નાણા કોઈને ઉછી ના આપો અને એ તમને પાછા આપવાની ના પડે તો એ તમારી ગાલખાત થઈ, એ તમારું નુકસાન થયું. તમે કોઈ લાભ લેવા માટે નાણા આપ્યા હતા નહીં. નુકસાન એટલે શું? ફરી એક વખત જોઈએ. નુકસાન એટલે કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વિના ગુમાવેલી રકમ, એટલે નુકસાન. ઉદાહરણ તરીકે ગાલખાત. આગળની વ્યાખ્યા લાભ. ધંધાને આનુષંગિક વ્યવહારમાંથી મળેલ નફાને લાભ કહેવાય. ધંધાને આનુષંગિક. હવે પ્રશ્ન થાય આનુષંગિક એટલે શું? આનુષંગિક એટલે શું? આનુષંગિક એટલે કે ગૌણ. આનુષંગિક એટલે ગૌણ. ધંધાને આનુષંગિક વ્યવહારમાંથી મળેલ નફાને લાભ કહેવાય. દાખલા તરીકે કાપડના વેપારી જો કાપડ વેચે અને નાણા મળે તો એને તમે આવક કહો છો. કાપડનો વેપારી ફર્નિચર વેચે અને એ ફર્નિચરમાં એને નફો થાય તો એને લાભ કહેવાય છે. દાખલા તરીકે કાપડનો વેપારી હોય, રૂપિયા 5,000 નું ફર્નિચર એને બનાવવું હોય દુકાનમાં. દુકાનમાં રૂપિયા 5,000 નું ફર્નિચર એને બનાવવું હોય અને આ ફર્નિચર સમય જતા એનો મિત્રો કોઈ ઉદ્દેશ નથી ફર્નિચર વેચવાનો, એનો ફર્નિચર નો વેપાર પણ નથી, એનો વેપાર કાપડ નો છે. આ ફર્નિચર રૂપિયા 7,000 માં વેચી દે અને નવું ફર્નિચર બનાવે તો શા માટે એને વેચવું છે? નફો થાય છે એટલે નહીં. ધંધાનો વિકાસ થાય છે નવી ટેકનોલોજી પ્રમાણે નવું ફર્નિચર રાખવા માટે વેચવું છે. તો અહીંયા જે 2,000 રૂપિયા વધારાના છે એને આપણે નફો કહીશું અને આ નફાને ખરેખર આપણે લાભ તરીકે ઓળખીએ છીએ. તો ફરી એક વખત, ધંધાને આનુષંગિક વ્યવહારોમાંથી મળેલ નફાની રકમ એટલે કે લાભ. ઉદાહરણ તરીકે જૂનું ફર્નિચર વેચતા થયેલો નફો. આગળની વ્યાખ્યા આપણે જોઈએ તો ખાતું એટલે શું? અમુક સમય માટે વ્યક્તિ માલ, મિલકત, ઉપજ, ખર્ચ અંગેની લેવડ દેવડની વિગત રજૂ કરતું હિસાબી તારણ એટલે ખાતું. વ્યાખ્યામાં આપણે શીખી ગયા માલ કોને કહેવાય, વ્યાખ્યામાં શીખી ગયા મિલકત કોને કહેવાય, વ્યાખ્યામાં શીખી ગયા ઉપજ કોને કહેવાય, વ્યાખ્યામાં શીખી ગયા ખર્ચ કોને કહેવાય. અને વ્યક્તિ તો તમને ખબર જ નહીં, જેનામાં જીવ હોય તેને વ્યક્તિ કહેવાય. તો આ બધી જ બાબતની લેવડ દેવડ ની વિગતો રજૂ કરતું હિસાબી તારણ. નામો ગણો છો એટલે હિસાબ આવવાના છે. તો આ લોકોની સાથે જે હિસાબો રજૂ થાય અને એનું જે તારણ મળે એટલે ખાતું. તો તમને પ્રશ્ન થાય ખાતું કેવું આવતું છે, સાહેબ શું છે ખાતામાં? તો આ છે ખાતાનો નમૂનો. ખાતામાં આવા ખાના આવે છે તારીખ, વિગત, નોમા. નોપા એટલે નોંધણી પાના નંબર, રૂપિયા. બીજી બાજુ તારીખ, વિગત, નોપા. નોપા એટલે નોંધણી પાના નંબર અને રૂપિયા. સર આવું બે બાજુ કેમ લખવાનું? આવું બે બાજુ એટલા માટે લખવાનું કે ખાતાની બે બાજુ હોય છે. એક બાજુ ઉધાર અને બીજી બાજુ જમા. જેમ આપણે દેવાદાર અને લેણદારની વ્યાખ્યામાં શીખ્યા હતા, દેવાદારની ઉધાર બાકી હોય, લેણદારની જમા બાકી હોય. તો જો દેવાદાર હોય તો એ ઉધાર બાજુ લખાય અને જો લેણદાર હોય ને તો અહીંયા જમા બાજુ લખાય. આગળ ઉધાર. તો ઉધારની વ્યાખ્યામાં શું આવે છે? તો કે ઉપર ખાતા ઉપરથી જ ઉતરી આવી છે વ્યાખ્યા. ખાતાની ડાબી બાજુને, ખાતાની ડાબી બાજુને ઉધાર કહેવામાં આવે છે. આ ખાતું છે એની કઈ બાજુ કહેવાય? આ ડાબી બાજુ. તો ડાબી બાજુને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે, ઉધાર બાજુ કહેવામાં આવે છે. જમા. ખાતાની જમણી બાજુને જમા કહેવાય છે. આ ખાતું છે એની આ જમણી બાજુ છે અને આ જમણી બાજુ છે
એટલા માટે એને જમા કહેવામાં આવે છે. તો નવો એક પ્રશ્ન ઉભો થાય કે ઉધાર બાકી, ઉધાર બાકી એટલે શું? આપણે દેવાદારની વ્યાખ્યામાં શીખ્યા હતા કે દેવાદારની ઉધાર બાકી હોય છે, લેણદારની જમા બાકી હોય છે. તો પ્રશ્ન થાય જમા બાકી એટલે શું? ઉધાર બાકી એટલે ખાતાની ઉધાર બાદનો સરવાળો વધારે હોય તો તેને ઉધાર બાકી કહેવાય. ઉધાર બાજુ એટલે ડાબી બાજુ. જો ડાબી બાજુ રકમ વધારે હોય તો તેની ઉધાર બાકી કહેવાય છે. અને ખાતાની જમણી બાજુનો સરવાળો વધારે હોય તો તેને ખાતાની જમા બાકી કહે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ખાતાની ડાબી બાજુનો સરવાળો વધારે હોય તો તેને ઉધાર બાકી કહેવાય, અને ખાતાની જમણી બાજુનો સરવાળો વધારે હોય તો તેને જમા બાકી કહેવાય. અહીંયા સુધીનું આપણે વ્યાખ્યા રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આ વ્યાખ્યામાં તમને પૂરેપૂરી સમજ પડી હશે.